આજે ધોરણ બાર ચેપ્ટર બે માનવ વસ્તીનો પાર્ટ થ્રી ખૂબ સરસ મુદ્દા મોઢે આપ્યા છે ગત મિટિંગમાં સોનાણી સાહેબની અધ્યક્ષતામાં તમારા પ્રોગ્રેસ રિપોર્ટની ચર્ચા થઈ એટલે આપ સૌને વિદિત થાય કે દર શનિવારે જે હાઈસ્કૂલ વિભાગની મિટિંગ હોય છે એમાં તમારા પ્રોગ્રેસ રિપોર્ટની ચર્ચા આગામી આગામી સપ્તાહનું આયોજન એટલે કે તમે શું શું હવે કરાવવાના છો એ બધી જ ચર્ચા થાય છે એટલે પાંચેક વિદ્યાર્થીઓ હજી એક્ટિવેટ થયા નથી એની પણ ચર્ચા કરવામાં આવી છે એટલે બધા બરાબર રસ લઈ અને ભણતા થાઓ એવી અપેક્ષા સહ તો આજે જોઈએ વસ્તી વધારો કોઈ એક પ્રદેશમાં ચોક્કસ સમયગાળા વચ્ચે થતા જનસંખ્યાના વધારાને વસ્તી વધારો કહે છે કોઈ એક પ્રદેશમાં ચોક્કસ સમયગાળા વચ્ચે થતા જનસંખ્યાના વધારાને વસ્તી વધારો કહે છે ઉદાહરણ લઈએ ભારતની બે હજાર એકની 102.83 બે પોઈન્ટ કરોડની વસ્તીના આંકને બે હજાર અગિયારના એકસો એકવીસ પોઈન્ટ જીરો બી જીરો બે વસ્તી આંકમાંથી બાદ કરતા આવતો આંક અઢાર પોઈન્ટ પંદર આવે તો ભારતનો બે હજાર એક થી બે હજાર અગિયાર વચ્ચેના સમયગાળાનો વસ્તી વધારો છે એ અઢાર થયો એટલે કે બે હજાર એકમાં ભારતની વસ્તી એકસો બે પોઈન્ટ સત્યાસી હતી એટલે કે એકસો બે કરોડ સત્યાસી લાખ અને બે હજાર અગિયારની વસ્તી એકસો એકવીસ કરોડ બે લાખ થઈ તો એકસો બે કરોડ સત્યાસી લાખમાંથી એકસો એકવીસ કરોડ બે લાખ બાદ કરીએ એટલે અઢાર પોઈન્ટ પંદર એટલે કે અઢાર કરોડ પંદર લાખ વસ્તીનો આંકડો આવ્યો તો એ ભારતનો વસ્તી વધારો છે દસ વર્ષના સમયગાળાનો વસ્તી વધારો હવે વસ્તી વધારા પર કયા પરિબળો અસર કરે તો એક તો ઊંચો જન્મદર જવાબદાર ગણાય ઊંચો જન્મદર વધારે પડતા બાળકો જન્મવા ભારતમાં પુત્ર જન્મની ઘેલસા છે અને આ અજ્ઞાનતાના કારણે જન્મ દર ખૂબ ઊંચો છે વળી આપણે જ્યારથી આઝાદ થયા ત્યારથી માંડીને આ દિવસ સુધી જોઈએ તો મેડિકલ ફેસિલિટીઝ ભારતમાં સારી એવી વિકસી છે અને એના કારણે સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે તબીબી ક્ષેત્રે આધુનિક શોધખોળો થઈ એટલે જન્મદરની તુલનામાં મૃત્યુદર ઘણો નીચો ગયો તો હવે ભારતના લોકોએ જન્મદર અંગે જાગૃત થઈ અને વસ્તી બહુ વધે નહીં એની કાળજી લેવાની છે જો કે સરકારે પણ આ માટે હવે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે કારણ કે વસ્તી વધતી જાય છે સામે રોજગારી એટલી નથી એ વસ્તીનું માળખું વિશ્વની કુલ વસ્તીની નેવું ટકા વસ્તી ઉત્તર ગોળાર્ધમાં વસે છે યાદ રાખજો વસ્તીની કુલ એટલે કે જે આખો આખા વિશ્વની વસ્તી છે એ વિશ્વની કુલ વસ્તીના નેવું ટકા લોકો તો ઉત્તર ગોળાર્ધમાં વસે છે એનો અર્થ એમ થયો કે દક્ષિણ ગોળાર્ધમાં માત્ર દસ ટકા વસ્તી ધરાવે છે વિશ્વની કુલ વસ્તીનો એસી ટકા ભાગ સમુદ્ર થી પાંચસો મીટરની ઊંચાઈ સુધીમાં વસે છે વિશ્વની કુલ વસ્તીનો એસી ટકા ભાગ સમુદ્ર થી પાંચસો મીટરની ઊંચાઈ સુધીમાં વસે છે અને વિશ્વની કુલ વસ્તીના પચાસ ટકા વસ્તી વીસ અંશ થી ચાલીસ અંશ ઉત્તર અક્ષાંશની વચ્ચે વસે છે કારણ કે ઉત્તર ગોળાર્ધમાં માનવ વસ્તી વધારે છે અને વિશ્વની કુલ વસ્તીના માત્ર એક ટકા જેટલો ભાગ સાઠ અંશ ઉત્તર અક્ષાંશની આસપાસ વસે છે એટલે કે મુખ્યત્વે યુરોપ ખંડના વિસ્તારો થયા હવે સેક્સ રેશિયો કેવો છે જાતિ પ્રમાણ સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ કેવું છે એટલે કે દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી એને જાતિ પ્રમાણ કહે છે જાતિ પ્રમાણ કેવું છે દર હજાર સ્ત્રીઓ દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એ જાતિ પ્રમાણ એટલે કે ટૂંકમાં કહી શકાય કે દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને જાતિ પ્રમાણ કહેવાય છે તો બરાબર સાંભળજો બરાબર સમજો ન સમજાય તો વારંવાર સાંભળજો ને પછી પ્રશ્નોના જવાબ આપજો વિશ્વમાં સ્ત્રી પુરુષ પ્રમાણ વચ્ચે ખૂબ જ નજીવા તફાવત સાથે સમગ્ર વિશ્વમાં પુરુષોની સંખ્યા વધારે છે હજાર પુરુષો દીઠ સ્ત્રીઓ નવસો ને છ્યાસી છે હવે વિશ્વના દેશોની વાત કરીએ તો દર હજાર પુરુષોએ આ જાતિ પ્રમાણ ઓછું હોય તેવા દેશોમાં ચીન ભારત અને ખાડી દેશો સુદાન લિબિયા અને ઇજિપ્તનો સમાવેશ થાય છે અને લગભગ સમાન હોય એવા દેશોમાં પેરુ ઓસ્ટ્રેલિયા સ્વીડન અને ઇથોપિયા છે અને આ સેક્સ રેશિયો વધારે છે એટલે કે સ્ત્રી પુરુષ પ્રમાણ વધારે છે એવા દેશોમાં કેનેડા અમેરિકા મેક્સિકો દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ ચીલી અને આર્જેન્ટિના છે આપણા દેશની વાત કરીએ તો સ્ત્રીઓની વસ્તી પુરુષોની સરખામણીમાં ઓછી છે અને આ અસંતુલન પાછળ કદાચ એવું પણ જવાબદાર છે કે બાળકીઓનો ઊંચો મૃત્યુદર પુત્ર જન્મની ઘેલછા સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા પરિબળો જવાબદાર છે જોકે હવે સ્ત્રી ભ્રૂણ હત્યા માટે સરકાર બહુ કડક થઈ છે અને ગર્ભમાં રહેલા બાળકની જાતિ નક્કી કરવા કે જાતિ અંગે કહેવાની મનાઈ છે દેશના જુદા જુદા રાજ્યોમાં પણ આ જાતિપૂર્ણમાં તફાવત જોવા મળે છે હવે આપણે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ જોઈએ તો શહેરી ક્ષેત્રોમાં આ રેશિયો નવસો છવ્વીસનો છે અને ગ્રામીણ ક્ષેત્રોમાં આ રેશિયો નવસો સુડતાલીસનો છે એટલે એનો અર્થ એમ થયો કે ભારતમાં શહેરોમાં દર હજાર પુરુષોએ નવસો ને છવ્વીસ સ્ત્રીઓ છે જ્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં દર હજાર પુરુષોએ નવસો ને સ્ત્રીઓનું પ્રમાણ એક હજાર ચોરાશી છે હાઇએસ્ટ છે આ કેરળમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓ એક ચોરાશી છે તમિલના તમિલનાડુમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા નવસો ને છન્નું છે એટલે કે આપણા આખા દેશમાં સ્ત્રી પ્રમાણ રેશિયો છે એમાં પહેલા નંબરે કેરળ આવે છે અને બીજા નંબરે તમિલનાડુ આવે છે ફરીથી સાંભળી લ્યો કે કેરળમાં જેન્ડર રેશિયો છે એ એક હજાર ચોરાશી છે અને તમિલનાડુમાં નવસો ને છન્નું છે એટલે કે એક હજાર પુરુષોએ કેરળમાં એક હજાર ચોરાસી મહિલાઓ છે અને તમિલનાડુમાં એક હજાર પુરુષોએ મહિલાઓની સંખ્યા નવસો ને છન્નું છે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધારે સ્ત્રી પુરુષ પ્રમાણ પોંડિચેરીમાં એક હજાર સાડત્રીસ અને સૌથી ઓછું પ્રમાણ દીવમાં એટલે કે દીવ દમણમાં છસો ને અઢાર જો માત્ર છસો ને અઢાર એક હજાર પુરુષો એ મહિલાઓની સંખ્યા માત્ર છસો અઢાર છે આ બંને આંકડા યાદ રાખજો છેલ્લે પ્રશ્નાર્થ પ્રશ્નના સ્વરૂપે પૂછવાનો છું હ કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત કરીએ તો પોન્ડિચેરીમાં એક હજાર સાડત્રીસ પ્રમાણ છે અને દીવ દમણમાં છસો ને અઢાર છે અને ગુજરાતમાં આ માત્ર નવસો ને ઓગણીસની ની છે હવે ભારતમાં સૌથી ઓછું જાતિ પ્રમાણવાળા રાજ્યો તો હરિયાણામાં આઠસો ને ઓગણ એસી સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતા રાજ્યો હરિયાણામાં આઠસો ઓગણ એસી જમ્મુ કાશ્મીરમાં આઠસો નેવાસી સિક્કિમમાં આઠસો નેવું પંજાબમાં આઠસો પંચાણું અને ઉત્તર પ્રદેશમાં નવસો ને બાર ફરીથી પ્રશ્નોના જવાબ આવડે એટલા માટે ભારતમાં સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતા પાંચ રાજ્યો ક્યાં તો હરિયાણા જમ્મુ કાશ્મીર સિક્કિમ પંજાબ અને ઉત્તર પ્રદેશ હવે ગ્રામીણ વસ્તી ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તીની ચર્ચા કરવી છે તો ગ્રામીણ વસ્તી રૂરલ પોપ્યુલેશન રૂરલ પોપ્યુલેશન આપ સૌ જાણીએ છીએ કે આપણો દેશ ગામડાઓનો બનેલો છે દેશની કુલ વસ્તીના લગભગ અડસઠ પોઈન્ટ ચોરાશી ચોરાશી ટકા લોકો ગામડામાં વસે છે એટલે કે એકત્રીસ પોઈન્ટ સોળ ટકા વસ્તી શહેરોમાં વસે છે એમ થયું ને સો માંથી અડસઠ પોઈન્ટ ચોરાશી બાદ કરીએ તો દેશની કુલ વસ્તીના અડસઠ પોઈન્ટ ચોરાશી ટકા લોકો ગામડામાં વસે છે આ બધા જ આંકડા છે ને એ વસ્તી ગણતરી બે હજાર અગિયારના આધારે છે તમામ આંકડા જે પાઠમાં આવે છે બધા જ વસ્તી ગણતરી બે હજાર અગિયારના આધારે છે તો દેશની કુલ વસ્તીનો અડસઠ પોઈન્ટ ચોરાશી ટકા લોકો છે એ ગામડામાં વસે છે અને એકત્રીસ પોઈન્ટ છાસઠ ટકા લોકો વસ્તી છે શહેરોમાં આવેલી છે અને સૌથી વધુ ગ્રામ્ય વસ્તી નેવું પોઈન્ટ નેવું પોઈન્ટ એકવીસ ટકા હિમાચલ પ્રદેશમાં છે કારણ કે ઢોળાવવાળો પ્રદેશ છે પર્વતવાળો પ્રદેશ છે એટલે એક જગ્યાએ કોઈ સમાન સપાટ મેદાનો છે નહીં એના કારણે નેવું પોઈન્ટ એકવીસ ટકા સૌથી વધારે ગ્રામ્ય વસ્તી હિમાચલ પ્રદેશમાં છે આ સિવાય બિહાર અને અસમમાં લગભગ પંચ્યાસી ટકા જેટલી વસ્તી ગામડામાં જોવા મળે છે જ્યારે ગોવા ગુજરાત હરિયાણા કર્ણાટક મહારાષ્ટ્ર વગેરે રાજ્યો છે ત્યાં ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું છે તો દેશની કુલ વસ્તીના અડસઠ પોઈન્ટ ચોરાશી ટકા વિસ્તાર ગામડામાં આવેલો છે મીન્સ કે એટલી વસ્તી ગામડામાં રહે છે એકત્રીસ પોઈન્ટ સોળ ટકા વસ્તી શહેરોમાં વસે છે સૌથી વધુ ગ્રામ્ય વસ્તી ધરાવતું રાજ્ય હિમાચલ પ્રદેશ છે જ્યાં નેવું પોઈન્ટ એકવીસ ટકા વસ્તી ગામડામાં વસે છે શહેરી વસ્તીની વાત કરીએ શહેરીકરણ તીવ્ર ગતિએ વધતું જાય છે જો કે તેનો દર દેશના તમામ ભાગોમાં એક સમાન ન હોઈ શકે અને છેલ્લી સદી વાત કરીએ તો આ દરમાં અગિયાર ગણો વધારો થયો છે કુલ વસ્તીના વધારા સાથે શહેરી વસ્તીમાં પણ વધારો જોવા મળે છે શહેરી વસ્તીમાં ગોવા બાસઠ પોઈન્ટ સત્તર ટકા પ્રથમ સ્થાને છે મિઝોરમ એકાવન એકાવન ટકા સાથે બીજા સ્થાને છે તો સૌથી વધુ શહેરી વસ્તી ગોવામાં છે ગોવામાં બાસઠ સત્તર ટકા લોકો શહેરોમાં વસવાટ કરે છે અને મિઝોરમમાં એકાવન પોઈન્ટ એકાવન ટકા લોકો શહેરોમાં વસવાટ કરે છે મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ કર્ણાટક પંજાબ હરિયાણા વગેરે રાજ્યોમાં વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી એટલે કે શહેરી વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી વધારે છે અને હિમાચલ પ્રદેશ આસામ બિહાર ઉત્તરાખંડ ત્રિપુરા રાજસ્થાન એ બધા એવા રાજ્યો છે કે જ્યાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં લોકો ઓછા વસે છે શહેરોમાં એટલે કે શહેરી વસ્તી રાષ્ટ્રીય સરેરાશથી ઓછી છે સાક્ષરતા તો સાક્ષરતા એ પ્રગતિનું સૂચક છે કારણ કે માનવ વિકાસ સાથે સાક્ષરતા ખૂબ સારી રીતે જોડાયેલી છે સાક્ષરતાનું નીચું પ્રમાણ છે એ જે તે રાજ્ય જે તે દેશ ની સામાજિક અને વૈજ્ઞાનિક પ્રગતિમાં અવરોધ ઉભા કરતું હોય છે લોકશાહીમાં સાક્ષરતા નિર્ણાયક પરિબળ છે એવું કહી શકાય ભારતની સાક્ષરતાનો દર ચુમ્મોતેર પોઈન્ટ ઝીરો ચાર ટકા છે ભારતની સાક્ષરતાનો દર ચુમ્મોતેર પોઈન્ટ ઝીરો ચાર ટકા છે અને આ આંકડો ઓગણીસો ને એકની તુલનામાં એટલે કે વસ્તી ગણતરી ઓગણીસો ને એકની તુલનામાં ચૌદ ગણો વધ્યો છે પુરુષોની સાક્ષરતા બ્યાસી પોઈન્ટ ચૌદ છે અને મહિલાઓની સાક્ષરતા પાસઠ પોઈન્ટ છેતાલીસ છે પુરુષોની સાક્ષરતાનો દર બ્યાસી પોઈન્ટ ચૌદ છે અને મહિલાઓની સાક્ષરતાનો દર પાસઠ પોઈન્ટ છેતાલીસ છેલ્લા સાહીઠ વર્ષોમાં પુરુષોની તુલનામાં મહિલાઓની સાક્ષરતા દરમાં તીવ્ર વધારો થયો છે એ ભારત માટે ખૂબ પોઝિટિવ બાબત છે સાક્ષરતાનો આંખ દેશમાં શહેરી ક્ષેત્રો અને ગ્રામીણ ક્ષેત્રો જુદા જુદા સામાજિક અને ધાર્મિક જૂથોમાં પણ અલગ અલગ હોય છે દેશમાં કેરળ ચોરાણું ટકા સાથે સૌથી વધુ અને બિહાર છે યાદ રાખજો ભારતમાં સૌથી વધારે સાક્ષરતા દર વધારે ઊંચો કેરળમાં ચોરાણું ટકા છે અને સૌથી ઓછો સાક્ષરતા દર બિહારમાં એકસઠ પોઈન્ટ આઠ ટકા છે અને સમગ્ર દેશની વાત કરીએ તો સમગ્ર દેશમાં સોળ રાજ્યો અને સાત કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાક્ષરતાનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી વધારે છે ભાઈ જૂથો વય જૂથોના અભ્યાસથી દેશમાં ઉપલબ્ધ શ્રમશક્તિ અને સરેરાશ આયુષ્યનો ખ્યાલ આવે આધારે વસ્તીના મુખ્ય વસ્તીને મુખ્ય ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવી છે કિશોર વર્ગ યુવા વર્ગ અને પ્રૌઢ વર્ગ હવે કિશોર વર્ગ એટલે પંદર વર્ષથી ઓછી વયના બાળકો છે તે કિશોર વર્ગ એટલે પંદર વર્ષથી ઓછી વય યુવા વર્ગ પંદરથી ઓગણસાઠ વર્ષની વય અને પ્રૌઢ વર્ગ સાહીઠ વર્ષથી વધારે સાઠ વર્ષથી વધારે ભારતની વસ્તીની વસ્તીને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવી છે કિશોર વર્ગ પંદર વર્ષથી વધારે ઓછી હોય યુવા વર્ગ પંદરથી ઓગણસાઠ અને પ્રાઉડ વર્ગ સાહીઠ વર્ષથી સાઠ વર્ષથી વધારે ચાલો હવે વિવિધ માળખાની વાત આવે છે એટલે એટલું રાખીએ ટોપિક બદલાય છે એટલા માટે હવે આજનું હોમવર્ક મને શક્ય તેટલા વહેલા જવાબો આપવા દરેકને વિનંતી છે જો હું એકદમ ધીમેથી તમને ભણાવું છું એકસાથે વધારે કરી દેવું એમ નથી કરતો એટલે બરાબર તમે પહેલાં પ્રશ્નો સાંભળજો પછી ફરીથી ઓડિયો સાંભળજો અને બરાબર તૈયારી કરજો તો એક એક વાક્યના પ્રશ્નો મૂકું છું પ્રશ્ન નંબર એક વસ્તી ગણતરી બે હજાર અગિયાર મુજબ ભારતમાં જેન્ડર રેશિયો કેટલો છે વસ્તી ગણતરી બે હજાર અગિયાર મુજબ ભારતમાં જેન્ડર રેશિયો કેટલો છે જેન્ડર રેશિયો એટલે સ્ત્રી પુરુષ પ્રમાણ ચાલો એમાં પણ શહેરી ક્ષેત્રોમાં અને ગ્રામીણ ક્ષેત્રોમાં જો ફરીથી ભારતની વસ્તી ગણતરી બે હજાર અગિયાર મુજબ ભારતમાં શહેરી ક્ષેત્રો અને ગ્રામીણ ક્ષેત્રોનો સ્ત્રી પ્રમાણ દર કેટલો છે આપેલો પ્રશ્ન પ્રશ્ન નંબર બે કેરલમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે કેરળમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે પ્રશ્ન તમિલનાડુમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે ત્યારબાદ ચોથો પ્રશ્ન કેન્દ્રશાસિત પ્રદેશમાં સૌથી વધારે સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધારે સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે પાંચમો પ્રશ્ન કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી ઓછું સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી ઓછું સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે છઠ્ઠો પ્રશ્ન ભારતમાં સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતા પાંચ રાજ્યોનો ઉલ્લેખ કરો ભારતમાં સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતા પાંચ રાજ્યોનો ઉલ્લેખ કરો ચાલો હવે પ્રશ્નો કન્ટિન્યુ જ રહેશે એમના દેશની કુલ વસ્તીના કેટલા ટકા લોકો ગામડામાં વસે છે દેશની કુલ વસ્તીના કેટલા ટકા લોકો ગામડામાં વસે છે પછીનો પ્રશ્ન દેશની કુલ વસ્તીના કેટલા ટકા લોકો શહેરોમાં વસે છે દેશની કુલ વસ્તીના કેટલા ટકા લોકો શહેરોમાં વસે છે ચાલો સૌથી વધુ ગ્રામ્ય વસ્તી કયા રાજ્યમાં વસે છે અથવા સૌથી વધુ ગ્રામ્ય વસ્તી ધરાવતું રાજ્ય ક્યું છે અને કેટલા ટકા લોકો ગામડામાં વસે છે આ એક જ પ્રશ્નમાં છે સૌથી વધુ ગ્રામ્ય વસ્તી ધરાવતું રાજ્ય ક્યું છે અને એ રાજ્યમાં કેટલા ટકા લોકો ગામડામાં વસવાટ કરે છે હવે વાત કરીએ વયજૂથની તો ભારતમાં કેટલા વય જૂથો છે ક્યા ક્યા ભારતમાં કેટલા વય જૂથો છે ક્યા ક્યા એટલે જે વય જૂથો છે વય જૂથો અને જે તે વય જૂથની સામે એની ઉંમર પણ દર્શાવવાની છે ચાલો તો એટલું રાખીએ જો હું તમને દસથી વધારે પ્રશ્નો મોઢે કરવા નથી આપતો ઇટ મીન્સ યુ હેવ ટુ પ્રિપેર વેલ ભૂગોળથી આઈ એમ વેરી સેટિસફાઈડ વિથ યોર હોમવર્ક ખૂબ સારી રીતે તમે મોઢે આપો છો ભૂગોળમાં પણ હવે ઇંગ્લિશમાં પણ થોડું કામ કરતા થજો કારણ કે કોઈ એક વિષય પાછળ આપણે વધારે મહેનત કરીએ ને પછી બીજામાં ઓછી કરીએ કે બિલકુલ ન કરીએ તો ફેલ થવાનો વારો આવે એટલે અપેક્ષા છે કે આજ સાંજ સુધીમાં જ બધા વિદ્યાર્થીઓ જવાબ આપી દેશો કારણ કે ખૂબ ઓછું ચલાવ્યું છે ખૂબ ડીપથી સમજાવ્યું છે એટલે દરેક વિદ્યાર્થીઓ સાંજ સુધીમાં આન્સર આપજો ગુડ બાય